માળિયાના ઢોરવાડમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. જે ઘટનાને મુદ્દે ક્લાસ ટીચર પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના માળિયા તાલુકાના ચોરવાડમાં વિદ્યાર્થીને ઢોર માર મારતા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ક્લાસ ટીચર સામે થઈ એફઆઈઆર. સ્મિત યાદવ નામના વિદ્યાર્થીને લાકડીથી મારવામાં આવ્યો માર. સ્મિત યાદવ નામના વિદ્યાર્થીને જે માર મારવામાં આવ્યો છે તેના ક્લાસ ટીચર વૈશાલી ટીચર દ્વારા અગાઉ પણ આ રીતે માર મારવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પણ અગાઉ મારવામાં આવેલા માર વિશે કોઈને બીકના ડરને લીધે વિદ્યાર્થીએ જણાવવાનું ઉચિત ન ગણ્યું. પણ આ જ રીતે બીજી વખત ઢોર માર મારતા કિસ્સો બહાર આવી જવા પામ્યો અને વાત વિદ્યાર્થીના વાલી સુધી પહોંચી. વિદ્યાર્થી સ્મિતના જે સ્કૂલમાં ટેસ્ટ લેવામાં આવે છે તેમાં વિદ્યાર્થી સ્મિતને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી માર મારવામાં આવ્યો. વિદ્યાર્થી સ્મિત 7 કિલોમીટરના અંતરથી અંકુર એજ્યુકેશન ગ્રુપ સ્કૂલમાં અભ્યાસ માટે આવતો હતો. અભ્યાસ માટે આ રીતે મારવામાં આવતા વાલીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થી સ્મિત યાદવના ટીચર અંકુર એજ્યુકેશન ગ્રુપ નામની સ્કૂલમાં કરાવે છે અભ્યાસ. શિક્ષિકા દ્વારા લાકડીઓ દ્વારા વિદ્યાર્થીઓને આ રીતે માર મારવામાં આવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.